सहजानंद स्वामी महाराज जय। स्वामी नारायण भगवान जय। हरि कृष्ण महाराज जय। दूधे चरण धोई ने पूजा करसू, करी आरती ने हये रूप धरसू। एरुड़ा भोजन जमाड़ी राजी करसू वालम जी, रंगड़ा नी रेलू वाल से आपेलो कोल वालो पाल से। પેલો ફોલ વાલો પાડશે, રગડાની રેલું વાળશે, રગડાની રેલું વાળશે।
સહજાનંદ સ્વામી મહારાજ ની જય. Swami Narayana.
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા રે વાલા નાથ સ્વામી નારાયણ વાલા રે વાલા નાથ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ આનંદ આનંદ શ્રી સહજાનંદ પેઓ પરમાનંદ શ્રી સહજાનંદ પેઓ પરમાનંદ શ્રી સહજાનંદ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
साकार छो स्वामी नारायण सदा साकार छो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण मूर्तिमान आनंद स्वामी नारायण मूर्तिमान आनंद स्वामी नारायण आनंद मूर्तिमान स्वामी नारायण आनंद मूर्तिमान स्वामी नारायण स्वामी नारायण स्वामी तारा दीदा दुख मारा दीदा ने सुख तारा दीदा दुख मारू ली धुआने सुख तारू दीदो दुख मारू ली धुने सुख तारू दीदो नाथ कल्याण मारू करी दीदु सीधो नाथ कल्याण मारू करी दीदु सीधो स्वामी नारायण
હરિ બોલ મન સ્વામી નારાયણ અખંડ જગ મન સ્વામી નારાયણ અખંડ જગ મન સ્વામી નારાયણ તમ વિના મારું કોઈ નથી, હું કેવળ છું જ તમારો. તમ વિના મારું કોઈ નથી, હું કેવળ છું તમારો. તમે જ મારે સર્વસ્વ છો, તમે જ મારે સર્વસ્વ છો, તમે જ હારો કિનારો, તમે જ મારો હારો કિનારો. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતન વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે વિક્રમ સંવત 2080 ભાદરવા વદ 9મી ગુરુવાર તારીખ 26/9/2024 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા ચાલતી સવારની મોર્નિંગ કથામાં આપ સૌનું સ્વાગત છે. અત્ર ભજન હોલમાં વાલા રાજાધિરાજ બિરાજમાન છે, નાના રૂપે પાછા બેઠા છે, પાછા હરી રૂપે હિંડોળે હિંચકે છે. બધા સાધુમાંય બેઠા છે, બધા હરિભક્તોમાંય મહારાજ બેઠા છે.
બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આજે દશમનું શ્રાદ્ધ છે. જેના ડોહા ડોહી દશમે વૈયાગ્યા હોય એને આજે શ્રાદ્ધ કરવું, ભગવાનને જમાડવા, સંતોને જમાડવા, પિતૃઓને જમાડવા ને બધાને સંતોષ પમાડવા, એ આપણા કર્તવ્ય કર્મમાં આવે છે. એ કરવું જોઈએ ગ્રહસ્થ હોય. વાલા ભક્તો, શિક્ષાપત્રી ભાષ્યની કથા ચાલે છે, એમાં શિક્ષાપત્રીનો 121મો શ્લોક આપણે અત્યારે સમજી રહ્યા છીએ. એમાં અંતિમ ભાગમાં પ્રપત્તિ વિશે આપણે જે કાંઈ ભાષ્યકારે કહ્યું છે, કોઈ બીજા સંતોએ કહ્યું છે, કોઈએ પદ્યમાં લખ્યું છે, એને ભેળું કરીને સારું રૂપે સમજવાની કોશિશ કરીએ છીએ. ખરા અર્થમાં આપણે શરણાગત બનીએ એવી ભાવના છે. શરણાગતિમાં ક્યાં ક્યાં આપણને ફોલ્ટ છે, ક્યાં ક્યાં રિપેર કરવા જેવું છે એને સમજવું એ અતિ જરૂરી છે. એટલે થોડું વિગતવાર આપણે આમાં સમજવાની કોશિશ કરીએ છીએ. થોડી કાલની કથાને વાગોળી લઈએ, સાર સાર વિચારી લઈએ. શું આપણા માઇન્ડમાં આ કથાથી સુધારો થાય છે? શું સમજાઈ રહ્યું છે? શું લાભ થઈ રહ્યો છે? શું અંદર ફિટ થાય છે? શું આપણામાં ચેન્જ આવી રહ્યો છે? દુનિયા આખી પોતાની સમજણથી સુખી અને સમજણથી દુઃખી છે. સુખ દુઃખનું કારણ માત્ર સમજણ છે. સમજણ સુધારે એના ભવો ભવ સુધરી જાય, સમજણ બગાડે એનું બધું બગડી જાય. શ્રીજી મહારાજ કહેતા હતા કે સુખ માત્ર સમજણમાં રહ્યું છે. જેને ભગવાને સારી સમજણ આપી છે, આપે છે, એ બધા આ લોકમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ સુખી હોય છે, સુખી રહી શકે છે, અને એની પાસે જે આવે એને પણ સુખી રાખી શકે છે. એ શ્રીહરિજી મહારાજનો પ્રતાપ છે. સુખિયા રહેવા માટે જરૂર છે જ્ઞાનની, સાચા જ્ઞાનની, સાચી સમજણની. અને જ્ઞાનનો સ્ત્રોત એકમાત્ર પરમપિતા પરમાત્મા છે. ગમે ત્યાંથી સમજણ મળતી હોય પણ સાચી સમજણનું મૂળ મહારાજ છે. ત્યાંથી જ બધાને સમજણ વિતરણ થાય છે. ખજાનો સમજણનો એટલે મારો સહજાનંદ સ્વામી મજાનો. એણે શિક્ષાપત્રી લખી છે, એના ઉપર જે કાંઈ ટીકા ભાષ્યો લખાણો થયા છે એ પણ મહારાજ એનામાં રહીને પ્રકાશીને એ બધું કરાવી ગયા હોય, કર્યું હોય, કરાવતા હોય. આજે પણ આપણને શિક્ષાપત્રી દ્વારા જે કાંઈ પ્રકાશ સાંપડે છે એ પ્રકાશનો સૂરજ સહજાનંદ છે. એના વિના ક્યાંય પ્રકાશ હતો નહીં, છે નહીં, હોઈ શકે નહીં. એટલે મહારાજને આપણા સંતો સૂરજ કહેતા, સહજાનંદ સૂરજ ઉદય ભયા હે એવું કહેવાતું હતું. તો હવે થોડું કથા રિવિઝન. કોને પૂછશું? આપણી પાસે અડધો વર્ગ પૂછવા યોગ્ય તો છે જ. અડધો વર્ગ પૂછવા માટે અમારે માટે યોગ્ય નથી. જેટલા સત્સંગીઓ છે એમાંથી અડધાને તમે પૂછી શકીએ, અડધાને કદી ન પૂછી શકીએ કે તમે હું સમજ્યા ને હું બાઈફું. એટલે કે પુરુષોને પૂછી શકીએ. મહેન્દ્રભાઈ પટેલ
પ્રિન્સિપાલ બોલો. ગુરુજી કાલે પૂજ્ય ગુરુજીએ વાત કરી હતી કે ત્રણ વાનાનો મારો વધારે રાખવાનો, એમાં આભાર, માફી અને પ્રાર્થના. આ ત્રણ જીવનમાં વણાઈ જવા જોઈએ, હોય પણ આપણી મદદ કરે. આભાર દિલથી માનવો, આ બહુ સારો ગુણ છે. એનાથી સામી વ્યક્તિને આપણી મદદ કરવાની ઘણી બધી શ્રદ્ધા વધી જાય છે અને આપણા ઉપર એને હેત થાય છે. એને દિલમાં એવું લાગે છે કે આ માણસ કૃતજ્ઞ છે, કૃતજ્ઞ નહીં. અને આનાથી નજીકપણું થાય છે, આત્મીયતા થાય છે, સમાજમાં એક સારો મેસેજ જાય છે અને એક ભદ્ર સમાજનું નિર્માણ થાય છે. કુટુંબમાંથી કડવાહટ વહી જાય છે, સંપ્રદાયમાંથી વહી જાય છે, હવના દિલમાં પ્રેમનો પ્રવાહ શરૂ થાય છે. માટે પ્લીઝ બે શબ્દ થેન્ક યુ બોલો બોલો બોલો. ઉદારતા ઉદારતા ઉદારતા. એના દ્વારા જ્યારે મને ફાયદો થયો છે ત્યારે મને શું મોત આવે છે આભાર માનવા, મને શું મોત આવે છે એનું નામ દેવામાં. ઉદાર બનો, નિર્માની બનો, સ્નેહી બનો, મિત્ર બનો, આવું રાખો. નાની નાની ઘણી બધી ભૂલો આપણે થાય છે, એ બધી સુધારવાની જરૂર છે વાલા. જરૂર. પ્રજ્ઞા ચોરી ન કરવી કદી નહીં, એ કપટ છે, એ દંભ છે અને એનું મૂળ માન છે. આ હરામી માનને આપણે ઓળખ્યા વગર ક્યારેય સુખી થઈ શકીશું નહીં. જો આપણામાં માન છે તો અજ્ઞાન થોક બનશે. શા માટે આપણને આપણે બુદ્ધિશાળી માની લેવા? અજ્ઞાની પોતાને બુદ્ધિશાળી માને છે એ વાતની મને બહુ નવાઈ લાગે છે. કેલા ભાઈ, આ બધા દોષો દેખાય છે ને તમે કેવી રીતે તમને બુદ્ધિશાળી માને? બુદ્ધિશાળી તો જ્ઞાની હોય, અજ્ઞાની કેમ હોય? અને જે જ્ઞાની હોય એને દેહાભિમાન ક્યાંથી હોય, માન ક્યાંથી હોય, રાગ દ્વેષ ઈર્ષા ક્યાંથી હોય, દંભ કપટ એનામાં હોય કેવી રીતે? આટલું તો વિચારવું. હવ હવના મનમાં હવા શેર થઈને બેહે છે પણ સુધારો થતો નથી. ઘણી બધી ખોટ છે આપણામાં, ઘણી બધી ખોટ છે. કેટલીક કેવી, કેટલીક કેવી. કોઈ આપણને મદદ કરી છે તો એનું નામ દેવાય ને? કે ગુરુજી હું તો નિખાલસ થઈ શકું એમ નહોતો પણ મને આણે મદદ બહુ કરી, તે થઈ શક્યો. કે છે ડાયા માણસ, કે છે હું તો ન કહેત પણ મારા પત્નીએ બહુ કીધું, બોલી દો, કહી દો એટલે કહી દઉં છું કે અમે આવા લોચા માર્યા. મારા છોકરાએ કીધું કે પપ્પા આ ખોટું કરો છો, ત્યારે મને સમજાણું. છોકરામાં રહીને શ્રીહરિ બોલ્યા તો એ યશને પાત્ર છે, નિમિત્ત બન્યા છે. માટે યશ એટલો એને નિમિત્ત પૂરતો તો જવો જોઈએ. સર્વ કરતા હર્તાનો આપણે યશ એને ન દઈએ પણ ભગવાને એને નિમિત્ત બનાવ્યા છે એ તો આપણે માનવું રહ્યું ને. ગમે તેને નિમિત્ત બનાવી શકત પણ પ્રભુએ આને જ નિમિત્ત બનાવ્યા. માટે નિમિત્તને નમન કરો. બહુ ઊંચાઈ ઉપર જ્યારે ભક્ત જ્ઞાનીનો દીકરો થઈ જાય છે ને ત્યારે ઘણીક નાની વાતો પાછું ભૂલી જાય છે. સર્વ કરતા હતા ભગવાન જ છે, તે હું મારું સારું કર્યું. હા તારી આ તો વધારે અધીર વયો ગયો. શું થયું? આ વધારે અધીર વયો ગયો, થોડોક હેઠો આવ્યો, હેઠો આવ્યો માપમાં હેઠો આવ્યો. આપણે એ જોવાનું છે
સર્વ કરતા હરતા શ્રી હરિ છે, વાત સાચી છે, બુટ જાલી વાત, ખોટું કંઈ કહેતા નથી. પણ આપણું ભલું કરવામાં કોને નિમિત્ત બનાવ્યા? બનાવ્યા ને, એને નિમિત્ત બનાવ્યા વિના પણ ભગવાન આપણું ભલું કરી શકવાને સમર્થ છે, કેપેબલ છે, એની કોઈ ના નહીં. પણ જ્યારે કોકને ભગવાને નિમિત્ત બનાવ્યા ત્યારે એ નિમિત્ત કાંઈ નાની હોની વાત કહેવાય નહીં, એ સામાન્ય બાબત ગણાય નહીં. માટે આપણે છે ને નિમિત્ત આગળ નમવું, એને ગમવું, એને યશ દેવો, નિમિત્તપણાનો દેવો. ઘણા કે તમને નિમિત્ત બનાવ્યા તો શું, ઠીક હવે ભગવાને તમને બનાવ્યા, નકર ઓલા નહીં બનાવીને મારું સારું કરો. કાંઈ તમને બનાવ્યા એટલે હું તમે ગાંધી ગાંઠિયો થઈ ગયા, તો ઓલા નહીં બનાવે નિમિત્ત, બહુ પાણી નહીં કરવાનું. આવું એમ કહેવાય કે તમને મારું ભલું કરવામાં ભગવાને નિમિત્ત બનાવ્યા, તમારા દ્વારા ભગવાને મારું ભલું કર્યું, માટે તમારે રૂપે ભગવાન મારું ભલું કરવા માટે પ્રકાશા હું તમને પ્રભુરૂપ માનીને વંદન કરું છું, એમ કહેવાય. આપણને કાંઈક ન સમજાતું હોય ને કોઈ કે સમજાવ્યું, તો આપણે જ્યારે કોઈ મોટાની પાસે જઈએ ત્યારે અવશ્ય એવું બોલીએ કે મને ન તો સમજાતું, મને તો ન આવડત આ, પણ મને આણે કીધું ત્યારે લાઈટ થઈ અને હું આવ્યો તમારી પાસે. પણ આ ન કહીએ કે માની માણાનું એ કામ જ નહીં. કારણ છે કે એને એમ થાય તો પછી યશ એને વયો જાય, હું તો માનીનો માની ઠરીશ, હું સ્વયં આવ્યો છું આપની પાસે નિર્માની થઈને, મને કોઈ નિર્માની કર્યો નથી. અરે તારી ભલી થાય, આપણે એની મેળે કલ્યાણ પામી શકીએ એમ નથી. કોઈક નિર્માની કરે ત્યાં નિર્માની થવાય, કોઈક નિષ્કપટી કરે ત્યાં નિષ્કપટી થઈ શકાય, કોઈ નિષ્કામી કરે ત્યાં નિષ્કામી થઈ શકાય, કોઈ ઈર્ષા મુકાવે ત્યાં અનિષ્ય થઈ શકાય, અને કોઈ નિર્વાસનિક કરશે ત્યારે નિર્વાસનિક થઈ શકાશે, અને કોઈક આત્મનિષ્ઠ બનાવશે ત્યારે આત્મનિષ્ઠ આવશે, અને કોઈક આપણું કલ્યાણ કરશે ત્યારે કલ્યાણ મળશે. માટે છે ને હોશિયારી બધી પડી મૂકીને બે હાથને ત્રીજું માથું શરણે જઈએ, શરણાગતોસ્મિ શરણાગતોસ્મિ, ભગવાનને શરણે જઈએ અને સાધુને શરણે જઈએ. આપણી બુદ્ધિને શરણે બહુ જવું નહીં, સાધનને શરણે બહુ જવું નહીં, દેહાભિમાનને શરણે બહુ જવું નહીં, એ બધાની શરણાગતિ હારી નહીં. કેમ જે આખીર બધી માયા છે, ભગવાન અને ભગવાનના ભક્ત નિર્ગુણ છે, માયા પર છે, માટે એને શરણે જવું એ જ સાચું ડાપણ છે. હાજી હવે કોણ બોલશે? મહેશ માસ્તર. હા ગુરુજી, ગઈકાલે ગુરુજી કથામાં વાત કરી હતી કે શરણાગતિ વાળાને ભગવાનને પામવામાં કઈ આડું આવતું જ નથી. પણ શરણાગતિ લેવામાં આડું ઘણું આવે છે. દર્શક કોટડિયા, શરણાગતિ નો પાર એવો છે કે આપણે કોઈના પણ શરણે પડીએ તો આપણું જે પણ ન થાય તો એ થઈ જાય. જી ગુડ. ભાવન શેટા સુરત. આપણે કોઈ ભૂલ થાય તો બીજા પાસે માફી માંગીએ તો આપણું મન આમ શાંત થઈ જાય, અંદરમાં શાંતિ રહે. ગુડ. ઘનશ્યામ શાહ ઇન્દોર. ગુરુજી વાત કરી હતી જે ભગવાનને ગમતું હોય એ પ્રમાણે રહીએ આપણે, તો એ ઉપાય છે શરણાગતિ માટે. ને ભગવાનને ગમતામાં રહી શકીએ આપણે તો આપણે જે છે શરણાગત થઈ શકીએ ગુરુજી, એવી વાત કરી. સરસ 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 સરસ. હલો મહારાજોમાં કોણ બોલશે? હરિગુણ સ્વામી. કાલ ગુરુજી વાત કરી કે શરણાગત હોય તે ક્યારે આજ્ઞા ન લોપે, અને આજ્ઞા લોપે તો શરણાગતિમાં ખામી છે. વાહ મસ્ત પોઈન્ટ. સંકીર્તન ગુરુજી પોઈન્ટ આવી ગયો છે. આભાર, માફી અને પ્રાર્થના જીવનમાં આપણે વણી રાખવું, અને જો એ ન થઈ શકે તો આપણે માની દેહાભિમાની અને સ્વમાની છીએ. ધનજી ભગત. ગુરુજી માની હોય કોઈ દી શરણાગત થઈ નથી શકતો, એને પોતાનું બળ રહે છે, સાધનનું બુદ્ધિનું કાંઈક ને કાંઈક હોય છે, એ થોડો પ્રોબ્લેમ તો છે. કઈ વાંધો નહીં. દાદીન દાદાદીન પાતીન પાતા
મેલી ગમતો ની જમાનન કરે ગમતો તે ગોવિંદ તણુ વાલા ભક્તો, શરણાગતિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આનુકૂલ્યસ્ય સંકલ્પઃ પ્રાતિકૂલ્યસ્ય વિવર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસો ગોપ્તૃત્વવર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડ્વિધા શરણાગતિ. અહિર બુદ્ધ્ય સંહિતામાં આ વાત લખી છે, અધ્યાય 37મો શ્લોક 28-29. આપણે આમાંથી દોઢ શ્લોક લીધો છે, બેમાંથી. એમાં ભગવાનને અનુકૂળ સંકલ્પ કરવા, ભગવાનને જે ન ગમતું હોય એવા સંકલ્પ ન કરવા. બે, ભગવાન મારી જરૂર રક્ષા કરશે એવો લોઢા જેવો વિશ્વાસ રાખવો. એ ત્રણ ત્રણ ઉપર આપણે વિવરણ કરી ચૂક્યા. વિશ્વાસની તાણ રહે છે, અંદર તપાસીએ તો ખબર પડે આપણે પૂરેપૂરા આસ્તિક નથી. નાસ્તિકતા કાંઈક ખૂણે ખાંચરે રહી હોય છે, એટલે ભગવાનના વચનનો વિશ્વાસ આવતો નથી. તમને કદાચ એવું લાગતું હશે કે ના ના, એવું થોડું હોય, ભગવાનનો વિશ્વાસ તો હોય જ ને. ભગવાનનો વિશ્વાસ હોય એ ભગવાનની આજ્ઞા કેમ લોપે, મારો સવાલ છે. ને બીજો સવાલ એ છે કે આપણે ભગવાનની આજ્ઞા લોપીએ છીએ? નાની મોટી કોઈ આજ્ઞા લોપીએ છીએ? શિક્ષાપત્રી ક્યાંય લોપાય છે? તો વિશ્વાસ નહીં હોય ભગવાનનો. કેમ છે? ભગવાને એમ કહ્યું કે આ શિક્ષાપતિ પ્રમાણે જે વર્તશે તેને ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ થશે. આ વાત સાચી ખોટી? અને આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે, સશાસ્ત્રીય સદાચારનું લોપ કરીને મન ફાવે તેમ જે વર્તશે તે આ લોક પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામશે. લખ્યું છે એ ખોટું કે સાચું? અને તેમ છતાંય શિક્ષાપત્ર આપણે લોપીએ છીએ, એનો અર્થ સાફ છે કે એ જે લખ્યું છે ને એ આપણે પૂરેપૂરું દઢપણે સાચું માનતા નથી. વિશ્વાસ નથી આપણને, પૂરો નથી, થોડો ઘણો ખરો. અને પૂરો વિશ્વાસ હોય તો કેવી રીતે આજ્ઞા લોપાય? માટે થોડા નાસ્તિક ખરા કે નહીં, આવું સમજવાની જરૂર છે. આવી ખોટ ખામી આપણે આપણામાંથી કાઢવાની જરૂર છે, જે ખૂણે ખાચરે કાંઈક હલવાઈને પડી છે અને આપણે એને ભાળતા નથી, દેખતા નથી. એક સવાલ. દૂધનો કટોરો સરસ મજાનો કેસર બદામ પિસ્તા સાકરનો ઘોળેલો હોય અને આપણા દેખતા એમાં કોઈ એક જ ટીપું પોઈઝનનું નાખે, પછી આપણને કે પીવો, પીએ કેમ ના પીએ? વિશ્વાસ છે કે મરી જઈએ? શું વિશ્વાસ છે કે મરી જઈએ માટે ન પીએ? એમ મહારાજના વચનનો વિશ્વાસ ખરો? આસ્તિક ખરા કે કંઈક નાસ્તિકતા છુપી રહી ગઈ છે? આ બધું સમજવાની જરૂર છે. આ શરણાગતિના વિષયમાં શરણાગત છીએ ને આશરો છે ને અમે આશ્રિત છીએ ને અમે સત્સંગી છીએ ને અમે ભગત છીએ ને અમે સાધુ છીએ, બોલીએ, બોલો બોલો, કાંઈ વાંધો નહીં, એ બોલવું જોઈએ, એમાં કાંઈ ના નથી. પણ હૃદયમાં તપાસવું પણ જોઈએ કે કેટલા શરણાગત છીએ, કેટલા સત્સંગી છીએ, કેટલા સાધુ છીએ, કેટલા હરિભગત થયા છીએ. તળિયા સુધી જવું જોઈએ, વિચારવું જોઈએ.
ગોપાલનંદ સ્વામીએ આશરાનું રૂપ કર્યું છે શરણાગતિનું, માથું ફાડના કેવું છે. સ્વામી કહે છે એ બહુ અઘરું છે, બધાથી થતું નથી, ઉપરથી તો બધાનો વેશ અમારો તમારો શ્રીહરિ આશ્રિત તરીકેનો છે, પરંતુ અંદરથી શ્રીહરિના આશ્રિત આપણે કેટલા છીએ એ આપણે વિચારવાનું રહ્યું. આપણું તો આપણે જ વિચારવું પડે, બીજા વિચારે એનો કોઈ અર્થ નહીં, અને આપણે બીજાનું વિચારીએ એનોય કોઈ અર્થ નહીં. હવે હવનું વિચારીને સમજવું પડે, ને ખોટ ખામી અજ્ઞાનતા હોય તે ટાળવી પડે તો આપણું ભલા કલ્યાણ થાય, વહેલી તકે થાય. એક વાત તો એટલી બધી સરસ આપણા આદિગુરુ ગોપાલ સ્વામીએ કરી. સ્વામી કે બહુ મોટો દુષ્કાળ પડ્યો હોય, બહુ મોટો દુષ્કાળ, અને મહારાજ એમ કે મુજાશો નહીં, તમે તમારી હારે છીએ, તમને કાંઈ તકલીફ નહીં પડે, તો બધા સાંભળે. પણ જેને ઘરે 100-150 મણ અનાજ પડ્યું હોય એને જેટલો આમ વિશ્વાસ હોય કે હું નહીં ભૂખે મરું, એટલો વિશ્વાસ મહારાજના વચન સાંભળતાની સાથે બધાને આવતો નથી. મનમાં એમ થાય તો ખરું, મહારાજ કહે છે ખરા, પણ ઘરે દાણોય નથી, શું તકલીફ નહીં પડે, તકલીફમાં જ છીએ, આવું થઈ જાય, એને નાસ્તિકતા કહેવાય. ઘરમાં 100-200 મણ અનાજ પડ્યું હોય ને જેટલા આપણે કોળમાં રહીએ એટલા માત્ર મહારાજના વચનથી કોળમાં ના રહી શકીએ કે મજાતા નહીં, અમે હારીએ છીએ, તકલીફ નહીં પડે, પણ આનંદ ન વર્તે. અનાજ આંખે દેખેલું પડ્યું ભાળીએ જે આનંદ વર્તે, એવો આનંદ માત્ર મહારાજના વચનથી રહેતો નથી. એનો અર્થ એ થાય કે નાસ્તિકતા તો ક્યાંક પડી છે, અને જે ખરેખરો આસ્તિક હોય ભલે એની પાસે એક દાણોય નથી, પણ મહારાજે એમ કીધું કે તમે તમારે મુજાશો ને અમે તમારે હારીએ છીએ, તો એને આનંદનો કોઈ પાર ન રહે. 1000 મણ અનાજ ઘેરે ભર્યું હોય એટલો એને આનંદ થઈ જાય, ભલે દાણોય ન હોય, એટલો એને વિશ્વાસ હોય. વિશ્વાસ રક્ષિષ ઈતિ ઈતિ વિશ્વાસ, આ ત્રીજું લક્ષણ છે. તો આપણે એવા વિશ્વાસી છીએ, આપણે જોવાનું છે આપણે એવા વિશ્વાસી છીએ. શરણાગતિનું એક લક્ષણ છે લોઢા જેવો વિશ્વાસ. વાલા તારો વિશ્વાસ મારો છે શ્વાસ, શ્વાસ તજીને મારે કેમ જીવવું. દાદા ખાચર ને હતો એ શરણાગતિ કહેવાય, પણ બધાને દાદા ખાચર જેવો વિશ્વાસ હતો એમ હું તમે બે ના કહી શકીએ. એ મોટો જબર હાકર કોળો નાના એવા માટલામાં મહારાજ નાખવાનું કે તો એ માટલાનું મોઢું પકડે હાકર કોળાને એમાં ખોહવાની કોશિશ માત્ર દાદા ખાચર કરે. હું અને તમે એ કરીએ કે કેમ એ મોટો પ્રશ્ન ચિહ્ન છે. અને બીજા બધા હસે, દાંત કાટે કે મૂરખ લાગે છે, આવડા નાના હાકડા મોઢામાં આવડું મોટું હાકર કોળું ન જાય દાદા મથમાં. અને દાદો જે જવાબ આપે એવો જવાબ દેનારો આ દુનિયામાં ગોતવો ભારે પડે, જાય જાય કે પણ આવડું એવું મોઢું ને આવડું મોટું હાકર કોળું કેવી રીતે જાય, એલા બુદ્ધું નહીં સમજાય એવો છે, તક ના જાય, મને આવડતું નથી, બાકી જાય. કેમ જાય? મહારાજ કહે છે એટલે જાય. આ વિશ્વાસ હશે આપણા શરણાગતિનું આ ત્રીજું લક્ષણ છે, વિશ્વાસ હશે, વિશ્વાસ હશે. ગોપાલ સ્વામી કેવા મહાન સંત, આપણા આદિગુરુ. એણે એમ કહ્યું કે મહારાજના સમયે દૂર દૂર દેશથી બધા હરિભક્તો આવ્યા હોય, દુકાળ જેવું હોય, રસ્તામાં લૂંટફાટ થતી હોય, અને ભગવાન સ્વામિનારાયણ એમ કે અમે તમે કોઈ ચિંતા ન કરતા,
તમને કોઈ નહીં લૂંટે, તમને કોઈ તકલીફ નહીં પડે, આટલું મહારાજે કહ્યું હોય, વચન કહ્યું હોય. અને એ વચનને લઈને આપણે ઘોર જંગલમાં હેલા જતા હોઈએ, અંધારી રાત હોય, સિંહ તરાડ ફાડતા હોય, લૂંટારા જ્યાં ત્યાંથી આમ ફરતા હોય, તો કેમ થાય? કેવા ગાઢ રહે? ભય લાગે કે ના લાગે? અને જો લાગે તો વચનનું શું? અને સ્વામી કે 200 જણા વખતરિયા ઢાલ તરવાને બંદૂકો લઈને પડખે હાલતા હોય, આપણી ચારેય ગોર વીટળાઈને હાલતા હોય, 200 જણા જોરદાર નરેન્દ્ર મોદીની આજુબાજુ પેલા હોય છે ને કમાન્ડો એવા, અને આપણે વચ્ચે હાલ્યા જતા હોઈએ તો કેવું નિર્ભયપણું રહે? એવું ઓલા વચન માત્રથી રે ખરું? માટે નાસ્તિકતા પકડાણી જો છે માલકોર અંદર પડી છે, આવું સમજવાની જરૂર છે, આટલું ઝીણું દળવાની જરૂર છે આપણા અંતરનું અજ્ઞાન પકડવા, નહીંતર મરી જાયશું ને તો કાંઈ ખબર નહીં પડે આપણે કઈ ક્વોલિટીનો માલ છીએ. અને નિરા કોકને જ આપણે છે ને જોયા કરશું, આ આવા, આ આવા, આ આમ ને આ તેમ, પણ તું કેમ લ્યા? તું તારું કર. યાદ કરો દુકાળનો દાખલો અને જંગલમાં લૂંટારાનો દાખલો, મહારાજના વચનનું બળ કેટલું રહે, અને પ્રત્યક્ષ 200 મણ અન્ન હોય, 200 બખતરિયા પડખે હોય તો એનો કેટલો આનંદને ખોળ રહે. અને જો ભગવાનના વચને 200 બખતરિયાની વચ્ચે ચાલ્યા જતા હોય એટલા જ આનંદમાં રહીએ, તો આ શરણાગતિનું વિશ્વાસ નામનું અંગ પાકું. અને ઘરે દાણો ન હોય પણ મહારાજ કીધું હોય કે નહીં તકલીફ પડે, અને 100 મણ અનાજ ભર્યું હોય, 200 મણ અનાજ પડ્યું હોય, એટલા જ આનંદમાં રહીએ તો વિશ્વાસ સાચો, અને ભગવાનને જેમ છે એમ ઓળખ્યા હોય તો વિશ્વાસ રહે. મૂળ વાત તો મહાત્મ જ્ઞાન ઉપર અડીને ઊભી રહે, કેમ જે જેમ છે એમ પરમાત્માનું મહાત્મ જ્ઞાન સિદ્ધ ન થયું હોય તો શરણાગતિ શું કપાળ થતી હતી, કેવી રીત થાય? જેને શરણે જાવું છે એનો પૂરેપૂરો મહિમા સમજ્યા નથી, અને થઈ ગયા શરણાગત બધાએ, શરૂ કરી દીધી પૂજા ને તિલક ચાંદલો ને કંઠી ને ભગત ને સામી, પણ આય જોવું તો પડે. અમે ભગવા પહેરી લીધા, તમે તિલક ને કંઠી કરી લીધું, બની ગયા બધા શરણાગત. શરણાગતિ સ્વીકારી લીધી, પ્રપત્તિ અમારે છે, હશે શરણમ પ્રપદ્યતે. કેમ લાગે છે વાતું? થોડી ભારે લાગે છે ને? પણ આવી ભારે વાતો એટલા માટે કરવી પડે છે કે આપણે ભારે એમ ભારે કલ્યાણ જોઈએ છીએ, આત્યંતિક કલ્યાણ, સુપ્રીમ કલ્યાણ, અંતિમ કલ્યાણ, ચરમ સીમાના મહાઆનંદને પામવું છે, માટે વાત તો એવી જ કરવી પડે ને. હે તો પછી હારા મારી વસ્તુ જોતી હોય તો હારા મારું મૂલ્ય ચૂકવવું પડે ને બાપા. ત્યાં પોપાભાઈનું રાજ છે, બધું રેઠું પડ્યું છે, હાલી નીકળ્યા છીએ આપણે બધા. ત્યાં ચોથું આવ્યા હવે, ષડવિધા શરણાગતિમાં ચોથું આવ્યું. કયું છે ચોથું? ગોપતૃત્વ વરણમ. બે શબ્દ છે, આપણી રક્ષા કરનારાનું આપણે વરણ કરવાનું છે. શું કરવાનું છે? વરણ. બહુ અગત્યનો પોઈન્ટ છે. કાળ, કર્મ, માયા, દુઃખ બધા બાબતમાંથી મને કોણ બચાવશે? આ આ આ એનું વરણ કરવું છે. મારે કોનો વિશ્વાસ રાખવો, મારે કોને માથું દેવું, મારે કોનામાં જોડાવવું, મારે કોના થઈને રહેવું, એનું વરણ કરવાનું છે, પસંદગી કરવાની છે, ચોઈસ. કેમ થાય તે શું? મેન તમે કાંઈ બહુ સમજીને કોઈ વરણ કરેલું છે? પરમ સત્સંગ મળી ગયો તે કરી લીધો. ધર્મજીવન શાસ્ત્રી કહેતા હતા કે ભગવાનમાં કોણ સમજેશ કે. અમે 7મી સ્પેશિયલ ટ્રેનમાં ગયેલા ને તે હરકી પેડી ગંગાને કાંઠે સભા કરી હતી,
અને એમાં એમણે વાત કરી હતી તો મને બહુ અડી ગઈ, બહુ અડી ગઈ. એ કે ગુણ વિભૂતિ ઐશ્વર્ય સ્વરૂપ જેમ છે એમ પરમાત્માનું કોણ જાણે છે. પછી એમના સાધુની હામું જોઈને કે તમે બધા આ બધું જાણીને સાધુ થયા છો, આવ્યા ભણવા ને હેત થઈ ગયું, રોકાઈ ગયા અને સાધુ થઈ ગયા. પણ ભગવાનને તમે શું સમજો છો? ગુણ ઐશ્વર્ય વિભૂતિ ભગવાનનું સ્વરૂપ, રૂપ ગુણ ઐશ્વર્ય અને વિભૂતિ, આ ચારે કરીને પરમાત્માને જેમ છે એમ જાણો, પછી એનો આશરો કરો, એમ સમજીને વરણ કરો, તો કાંઈક તમે સમજીને પગલાં માંડ્યા કહેવાય. આ તો હોરે હોરે ને હેતે પ્રીતે ને લેતી દેતી મને વ્યવહાર એને હેત થઈ ગયું, તે હરિભગત થઈ ગયા ને સાધુ થઈ ગયા ને એવા મોટા ટોળા થઈ ગયા, એ હેડ્યું બધું આખો સંપ્રદાય. પણ નક્કરતા શું? બેસ શું? પાયો હું પાયો એ પણ વિચારવું જોઈએ. કોઈ કજ વિરલો ભગવાનના રૂપ ગુણ ઐશ્વર્ય વિભૂતિ વગેરેથી પરિપૂર્ણ મહિમાવાળો થઈ અને ભગવાન નો થયો હોય, ભગવાનને માનતો હોય અને એ રીતે બધું સમજીને વર્ણન કર્યું હોય. લક્ષ્મીજી નીકળ્યા સમુદ્રમાંથી તો એને મનમાં એમ થયું કોને વરું, તે બધા હામું જોયું. લક્ષ્મી માતા તો બુદ્ધિશાળી, બધા હતા ને હાજર, દેવો અસુરો બધા જ, કે કોનું વરણ કરવું, કોને વરમાળા પહેરાવું, કોને મારે હોંપાવવું, કોને મારે મારો માનવો, કોણ મારી રક્ષા કરવાને બરાબર કેપેબલ છે એ મારે જોવું તો પડે ને, પછી વરણ કરાય ને. લક્ષ્મીજી માતાજી બહુ બુદ્ધિશાળી, જોયું આમ બધાને જોયા, દેવોને જોયા, તો કે આમાં આ ખરું પણ આ નહીં, આ ખરું પણ આ નહીં, આમ ખરું પણ તેમ નહીં, ફલાણું ગણું ટીકડું નહીં, સર્વથી સમર્થ અને મહાન એમણે કોને જોયા? એકમાત્ર પરમાત્માને. પછી એનું વરણ કર્યું. આપણે બધું આવું વિચારીને વરણ કર્યું છે, બોલો, માની લીધા આપણે આપણને બુદ્ધિશાળી ને હોશિયાર ને ડાયા ને કાબેલ બીજા કરતા ઘણા આમ, પણ હું એ ભાઈ શું છે આ બધું? છે બધી કથા સમજવા જેવી, સમજીએ તો આ તો વાલા મહારાજની અપરંપાર કૃપા છે કે આપણને આ કથા એને આપી. બાકી બહુ દુર્લભ વાત છે, આ વાત જ બહુ દુર્લભ છે, આ વિવરણ મહા અઘરું છે, કઠણ છે, એ તો શ્રીજી મહારાજની દયા છે ત્યાં મળ્યું છે. હવે એમાંથી કેટલું મને તમને સમજાય પ્રભુ જાણે. વરણ કરવાનું છે. શું વરણ કરવાનું? જેમ લક્ષ્મી માતાએ વરણ કર્યું એમ આપણે વરણ કરવાનું. વરણ કરવામાં તો બહુ ભૂલ થાય છે. શું બહુ ભૂલ થાય છે? અને આ દુનિયામાં વરણ કર્યા વગર કોઈને છૂટક્યો જ નથી. કોઈકને તો હોંપાવવું પડે છે, કોઈકને તો થાવું પડે છે, કોઈકને તો આપણે આપણા કરવા પડે છે. એકાકી કોઈથી જીવી શકાતું નથી ને ભલન ગમે એવો અહંકારી હોશિયારીમાં એમ માનતો હોય કે મારે કાંઈ કોઈને હોંપાવવાની જરૂર નહીં, કોઈની પાસે નિખાલત રહેવાની જરૂર નહીં, એવી કાંઈ હાવ પડદા રહીતની આત્મીયતા કોઈને હારી જરૂર નહીં, આપણે આપણી રીતે રહેવાનું અને બધું ઉપર ઉપર કહેવાનું, હળી મળીને ભળી જવાનું, આમ જ હોય એવી ભલે ને બંઠાશ મારીને સમજીને બેઠા હોય, પણ મોટા સાધુની વાત ખોટી ન હોય કે બે સાધુ અને ત્રણ હરિભગતને જીવ હોંપો. જીવ હોંપો એટલે હું પડદો રાખવાનો, જીવ હોંપ્યો કહેવાય તો સત્સંગમાં તમને કોઈ વિઘન ન થાય. નહીં વિઘન થાય, દુઃખ આવે, મૂંઝવણ આવે, ન કહેવાય ન સેવાય, બધાને ખબર પડે કે કંઈક મુશ્કેલીમ છે, પાછું કોઈક આવીને પૂછે કે કાંઈ હમણાં ઉદાસ, ના 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 બધું બરાબર છે, હું બરાબર કપાળ તારું ડાસું કે તું કોડા નિર્માની થઈને બધી વાત કરી શકો એવો છો નહીં, એટલે આમનામ બંઠાઈશ માં જીવ કાંઈ વાંધો નહીં એમ પૂરું કર. પણ બાકી છૂટક્યો જ નથી. શું કીધું? છૂટક્યો જ. માટે કોકને વરણ કરવા પડશે. એટલે બોલો, હા તમને કહી
કોણ બધું આ સમજીને હાલે છે આ માર્ગે, લોલે લોલ બધા હોય મોટા ભાગના. ગોપતૃત્વ વારણમ, મસ્ત છે ને, અદભુત વાત છે, ગજબની વાત છે. ઓલું હમણે ગયું રક્ષા કરશે જેવો વિશ્વાસ, એ માથું ફાડ નાખે એવી વાત છે ને એ તો. અને હું વાત કરી ખબર, ગોપાલ સ્વામીએ એ કે સમુદ્રમાં વાણ ડૂબતું હોય ને આપણે બેઠા હોય ને રૂમાડું ન હલે તો આસ્તિકતા સાચી. હવે તો એવો મોકો આપે ભગવાન ક્યારેક પોતાનું ચેકિંગ કરવાનો તો ખબર પડે, નહી તો નાસ્તિક મુવા. વાણમાં બેઠા હોય ને વાણ બુડવા માંડે ને આપણને કાંઈ ન થાય તો ભગવાનનો વિશ્વાસ કરો તો શરણાગતિ કરી, અને હવે અમારું હું થાય એવું થવા માંડે તો શું શરણાગતિ, કોની શરણાગતિ. એ ભાઈ અઘરો વિષય છે, શરૂ થયો તે દાડાનો હું કહું છું કે આ ભારે કામ છે. પ્લેનમાં બેઠા હોય અને જાહેરાત થાય કે હવે આપણું પ્લેન સહી સલામત ગંતવ્ય સ્થાને પહોંચે એમ નથી, પ્લેનમાં ખરાબી છે, એક એન્જિન તૂટી ગયું છે, એક એન્જિન ઉકારા કરી ગયું છે, ત્રીજું એન્જિન છે નહીં, આપણે હવે બધાએ પોતપોતાના ઈષ્ટદેવને સંભાળો, હવે આપણું પૂરું થાય છે, અમે તમે પૃથ્વીથી 3000 ફૂટ ઉપર છીએ અને હવે થોડી જ વારમાં પ્લેન ક્રશ થાય છે, તૂટશે, ધડાકો થશે અને આપણા બધાનું પૂરું થશે, તો કંઈ થાય કે ન થાય. અને આવો જાહેરાત થાય અને જે આનંદમાં આવી જાય એ શરણાગત કહેવાય. કેમ થાય? છે બધું કામ સમજવા જેવું. આત્મનિષ્ઠા નથી એમાં ભગવદ્ નિષ્ઠા ક્યાંથી હોય? અખંડાનંદ સ્વામીને વાઘ મળ્યા તો ખાઈ જાય ને છૂટા થાય આમાંથી, ભગવાન ભેળા થાય, એ આત્મનિષ્ઠા છે. એ નહીં આત્મનિષ્ઠા નહીં, ભગવદ્ નિષ્ઠા નહીં. અને હારા મારા આપણે હરિભગત બે ચાર નિયમ પાડ્યા, ઉપલ્યા ઉપલ્યા લહણ છોડ્યું, ડુંગળી છોડી અને પાણી ગાળીને પીધું અને હારો ભાલા જેવો તિલક સાંલો કર્યો અને હવની માર બેહી ગયા આમ કરી સમણે સમણે, એટલે પાકા હરિભગત. ચુસ્ત સત્સંગી એટલે એની વાત જવા દો એમ. હા રોજ મંદિર આવે, કથામાં હોય જ એટલે ચુસ્ત, પણ સમજે શું એ ભગવાન જાણે. કથામાં બેઠો એટલે એવું થોડું લખી દીધું છે કથા એનમ બેઠી, એ વસ્તુ આખી અલગ છે. કથા બેહવાની વાત તો આખી અલગ છે. બહુ અઘરું. વ્યાસાસને બેહી ગયા એટલે હું કથા બેહી ગઈ અમારા. અમે તો મોટા મોટાનું લખેલું હોય વાંચીને બોલે જાય તે હું, અમે વાંચીને તમને કીધું એટલે અમે સિદ્ધ થઈ ગયા, અમારામાં બધું આવી ગયું એમ માનો તમે? ભૂખા બોલી જાય તો. અમે એક જગ્યાએ હતા ત્યાં મંડપ હળગ્યો, મંડપ હળ્યો ત્યાં પોલીસ હતો રક્ષા કરવા વાળો, એ જ ભાગવા માંડ્યો. એટલે ભાઈ તું ઉભો રહે તું ક્યાં ભાગે? તો કે પણ હવે આમાં શું કરવું, હવે એ તો રક્ષામાં હોય એ જ ભાગે, શું કરો તમે? એટલે ધરતીકંપ થયો તે ભાવનગરમાં સાહેબો સમજાવવા આવ્યા કે આ ધરતીકંપ થયો છે, આફ્ટર શોફ આવશે એટલે કે નિયા જીણે આંચકા આવશે, પણ તમારો બીવાન નહીં. કેમ છે પ્રજા બધી બીતી હતી રાતે ઘરમાં હોતી નહોતી, રોડમાંથી ઓશીકું ગાડું નાખીને હોતા. તે કે ભાઈ આને કોઈક સમજાવો, તે અધિકારીઓ આવ્યા સમજાવવા, બે પાંચ એક મકાન હતું એમાં સમજાવતા હતા. બીવાની જરૂર નથી, મોટો ધરતીકંપ થાય પછી નાના આંચકા આવ્યા જ કરે, માટે બધા ઘરમાં હું આરામ ફેર્યો એમાં આંચકો આવ્યો તે હવની ઉંમર અધિકારી બહાર નીકળી ગયા. તો એક આલે કીધું સાહેબ એવા રોજ આવે છે, બેહો બેહો એમ કઈ ચિંતા કરો. માં આ શરણાગતિની વાતો આવી છે આબરુ લે એવી, સમજાણું. આમાં તો તળ તપાસીને વાત કર્યા જેવું છે વાલા, જેને જેટલો આશરો દઢ એટલો એ ભક્ત મહાન કહેવાય. કદાચ બે માળા ઓછી ફેરવતો હોય કે કદાચ જરાક આપણને એવું લાગતું હોય કે આમાં બહુ કાંઈ દમ છે નહીં, પણ જો આશરો મજબૂત હોય ને તો દમવાળો એ જ કહેવાય. અને હાવ સોળે બળે રહેતો હોય ને ઘરમાં 10-15 નળ રાખતો હોય, હાથ ધોયા કરીને ગળણા બાંધ્યા કરીને બધી આવી દેવી વિધિઓ બહુ કરતો હોય, પણ જો દઢ આશરો ન હોય તો હાવ કર્મકાંડી કહેવાય. એમાં કાંઈ માય ન કે હોય કશું દમ. કેમ થાય આવું છે વાલા?
ખળે ખબર થાય ક્યાં, એની ખબર ક્યાં પડે? ખળે પડે, એમથી તો ક્યાંય પડે નહીં. હે મારા વાલા, મને તો આ કથા બહુ અઘરી લાગે. તમને હેલી લાગે? કોને હેલી લાગે? શરણાગતિ પાકી હોય એને હેલી લાગે. માથે ઘણ કેરા ઘાય, ફૂટે તો ફટકિયા કહેવાય, ખરાડી ખડે ખબરું થાય. આવું થોડી મહારાજના મહાત્મ જ્ઞાનની દઢતા કરવી બહુ જરૂરી છે, બહુ જરૂરી. ભગવાન મારામાં છે, ભગવાન મારી અડખે પડખે છે, બધામાં ભગવાનનો વાસ છે. બધી વાત કરીએ ખાલી, નહીં કોઈ ખૂણો બધું હાસું. પણ હમણે રાતે અડધી રાતે અમે એક બારે આંટો મારવા મોકલ્યો ઉતાવળી કાંઠે કાંઠે, તો એમ થાય કોઈ હશે નહીં ને, ભગવાન છે ને કોઈ હશે નહીં ને, ભૂત આવી ગયું છે, સર્પ આવી જાય, ફલાણ દીકરી બીક લાગે, કેટલાય પ્રકારની. ખરેખરો મહિમા જાણ્યા વગર, ખરેખરો ભગવાનમાં હેત થયા વગર કાંઈ ભગવાનના શરણાગત થવાય નહીં. અને મહાત્મ્ય હોય, હેત હોય, ત્યાં સ્વાર્થ અને ભય હોય નહીં, તો શરણાગતિને હેત પાકા. બાકી થોડુંક રિપેરિંગ કરવા જેવું હોય એ આપણે કરવું. હજી આપણી પાસે આયુ છે, થોડા શ્વાસ છે, ત્યાં જો ડરતા થઈ જાય તો જીતે જી મુક્ત બની જઈએ, મરીને થવું એવું કંઈ નથી. ગોપતૃત્વ વર્ણમ. હે ભગવાન, આપ જ મારા ઉપાયરૂપ બનો, મારે તમને હોંપાવવું છે. આપ જ મારા ઉપાયરૂપ બનો, મારી રક્ષા કરવાને માટે મેં તમને પાશ કર્યા છે, હું તમારું વરણ કરું છું. મેં તમને પાશ કર્યા છે, મારે તમને હોંપાવવું છે. મેં તમારામાં કાબેલિયત જોઈ છે, સમર્થપણું જોયું છે. મને વિશ્વાસ છે કે તમે કોઈ કાળે મને છોડશો નહીં, મને દુઃખી થવા દેશો નહીં, મને તારશો તારશો તારશો. એમ મેં તમને પસંદ કર્યા છે તો તમે મારા ઉપાયરૂપ બનો. પહેલા પસંદગી કરીએ પછી જ પ્રાર્થના થાય ને, એવી પ્રાર્થના કરવી તેને ગોપતૃત્વ વરણ કહેવાય છે. પરમ પુરુષ પરમાત્મા તો અત્યંત ઉદાર સ્વભાવવાળા છે, અત્યંત ઉદાર સ્વભાવવાળા. પરંતુ જો આ મુમુક્ષુ પ્રાર્થના ન કરે તો પરમાત્મા સ્વયં ઉપાયરૂપ થઈને પરમ પુરુષાર્થ મુક્તિને કેમ આપે? જોયું તમે હવે વાત આવી પ્રાર્થનાની. પ્રાર્થના કરવી જરૂરી છે એમ કે છે ભાષ્યકાર. પ્રાર્થના જો ન કરો કે મેં તમને પસંદ કર્યા છે, તમને મેં સ્વીકાર્યા છે મારા પતિ, રક્ષક, પોષક, ઉદ્ધારક માટે તમે મને બચાવજો, એમ કહેવું જોઈએ. હવે એને ભગવાનને પસંદ કર્યા છે, કહેતો નથી કે હું તમને વરણ કરી ચૂક્યો છું, તો ભગવાન કહેતો કાંઈ નહીં. નિર્મેની થઈને રાડ પાડ કે મેં તમને પસંદ કર્યા છે, મારી રક્ષા કરજો, કહેવું પડે ને, મળો બોલે નહીં. વાલા ભક્તો, જો મુમુક્ષુ પ્રાર્થના ન કરે તો પરમાત્મા સ્વયં ઉપાયરૂપ થઈને પરમ પુરુષાર્થને કેમ આપે, મુક્તિને કેમ આપે? ભગવાનનો એવો સંકલ્પ છે, હવે ધ્યાનથી સાંભળો, ભગવાનનું ખુદનું એવું માનવું છે, એવો એનો સંકલ્પ છે કે જે જે મુમુક્ષુ જે જે બાબતની કામના રાખે તે મારે આપવું. આ મસ્ત વાત છે. ભગવાનનો એવો સંકલ્પ છે જે કોઈ મને ભજનારા છે તે જે ઈચ્છે તે મારે તેને દેવું, બરાબર. માટે આપણે હું જોતું છે એ એને કહેવું પડે, ન ગંધાવવું પડે કે મારે તમારા સિવાય કાંઈ જોતું નથી, જોજો બીજું પડી કો આવવા દેતા નહીં. હા, આગલા બધા સંતોએ કીધું તમારી મૂર્તિ વિના રે બીજું મને આપશો, માં બીજું જોતું હોય તો એ ચોખ્ખું કેવું,
પહેલાં તો રૂપિયા જોઈએ છે, સારું મકાન જોઈએ છે, સારી ઘરવાળી જોઈએ છે, એકાદો દીકરો જોઈએ, ખોળાનો ખૂંદનાર, આમ થોડીક આબરૂ જોઈએ. મરી ગયા અમારા રૂપિયા નથી, કોઈ ઇન્વિટેશન કાર્ડ આવતા નથી, ફોનએ કોઈ મારા બેટા અમારો માગતા નથી, પૈસા નહીં એટલે ને. તો જરાક આમ ઠીકઠાક થાય પછી ભક્તિ કરીએ ને. આમાં ક્યાં ભક્તિ થાય એવું છે? પૈસા હોય, મકાન હોય, આબરૂ હોય, બોલબાલા હોય તો જ હરખી સેવા ભજન ભક્તિ થાય, ઘણા એવું માને છે. જોકે એ વાત સાચી નથી, પણ એ માને છે, ભલે ને માને. હા, બાકી બધું ભગવાન જેમ રાખે એમ રહેવામાં જે મજા છે, તે મજા આપણી અલ્પબુદ્ધિમાં માની લીધેલી જે બાબતો છે એમાં નથી. તો ભગવાનનો આ સંકલ્પ છે કે મારા ભક્તો મારી પાસેથી જે ઈચ્છા રાખે એ જ મારે એને આપવું. આપણે ઈચ્છ્યું હોય કાંઈ ને ભગવાન આપે કાંઈ, એવું ન થાય. આમાં એક નાનો નિયમ છે કે આપણે જે ઈચ્છ્યું હોય એ પ્રમાણે જો આપણું બેલેન્સ ન હોય તો મળે નહીં. ભગવાનનો ભક્ત જે ઈચ્છે ને એ પ્રમાણે એનું વ્રત, તપ, ભજન, સાધન, સેવા હોય તો એ મળે. હવે એ બધું ઓછું હોય અને આની કામના મોટી હોય તો એ કામના પૂરતી થાય નહીં. આ પાછું સમજી રાખવાનું. પણ આ વાતને સમજી રાખજો કે ભગવાનનો તો એવો સ્વભાવ છે, તમે જે ઈચ્છો એ જ આપે. પરાયણે પોતાની મૂર્તિ કોઈને દેતા નથી, પરાયણે એની ઈચ્છા ન હોય તો કોઈને ધામમાં લઈ જતા નથી. ભગવાન કોઈ દી પોતાની ઈચ્છાથી કોઈનું કલ્યાણ કરી નાખતા નથી, આમાંની ઈચ્છા હોય તો જ કરે છે. ભગવાનનો આવો સ્વભાવ છે, એ આપણા જેવા નથી કે ઓલે ન ખપ હોય તો એની વાહે અમથે અમથા હેરાન કરવા એને ફરીએ, તો આમ જ કહીને, તો તેમ જ કહીને, ફલાણું જ કહીને. બોલો, ઓલાને હવે ગમતું નથી કરવું ને, તમે હું કામ આદુ ખાઈને મીંડ્યા છો? જરા ભગવાનનો ગુણ ગ્રહણ કરો કે હું ખપ હોય તો વાત કરવી, ન હોય ખપ તો ન કરવી. લપ ખપ હોય તો તમે રાત દી જાગો, એના માટે કોણ ના પડે. પણ હવે એને કાંઈ પડી ન હોય ને હું ને કહું માથા કોઈ કરી. હું નરસંડામ ભણતો તો એક બાપા આવતા, બામણ હતા, અંબે જતા માળા ફેરવા. મને વળી બહુ ઉમંગ આવી ગયો. એક દી તમે બાબાને 1.5 કલાક વાત કર્યો, પછી ઊભા થયા મને કે આવું શું હોય, ઠીક એમ કહીને વ્યા ગયા. એ બાપો મને ભૂલાતો નથી, એનો લેકો ભૂલાતો નથી, મારી 1.5 કલાક બગડી એ વાતનો મને અફસોસ જાતો નથી. કેટલું મેં ભજન કર્યું હોત કે ભણ્યો હોત તો મારો કેટલો ફાયદો થાય. એ ઊભો થઈને કે હવે આવું શું હોય, બધું ઠીક હવે તમે બધું કીધા કરો, કાંઈ ન હોય એવું બધું, જય શ્રી એમ કહીને વ્યા ગયા. ને શું કરવું મારે? ભગવાન મારા જેવા મૂર્ખ છે ટાઈમ બગાડે એવા? એ કાંઈ એક સેકન્ડ એ બગાડે એવા નથી, તોડીને આપે જે જોતું હોય. હવે જોતું હોય કાંઈક ને પછી વાતું કરીએ કાંઈક ને એ કાંઈ બધું ભગવાન તો જાણે, માણા ન જાણે. કે મારો બેટો ભલે આમ બોલે ને તેમ કરે છે, પણ એને હૃદયમાં આમ છે, એ હૃદયમાં હોય જ ભટકાડે. ઉપલી ઉપલી વાતોના ઉપલા લેયરો કોઈ ભગવાન ધ્યાનમાં નથી લેતા, ઊંડું આપણું જે હોય ને એ જ ભટકાડે. રૂપિયા જોતા હોય નગર રૂપિયા જ ભટકાડે, છોકરા જોતા હોય છોકરા જ ભટકાડે, આબરૂ જોતી હોય તો એ ભટકાડે, અપ્સરા જોતી હોય તી સોનું ચાંદી મકાન આબરૂ વટ આ તે જે જોતું હોય એ વળગાડે. અને એ અંદર જે ભાવ હોય ને એ પકડીને વળગાડે. અને આપણે ઉપર ઉપરથી કહેતા હોય પ્રભુ આમને તેમને ફલાણું ઢેકડું ભગવાન કે બધું ઉપલ્યું છે, અંદર સાચું આ છે એ જ મળશે. હવે આનું શું કરવું? આપણું અંદરનું સાચું શું છે એને કદીક આપણે સમજતા નથી. આપણા મનમાં એમ થાય, હું માગતો હતો ફલાણું, ભટકાડ્યું કેમ ફલાણું? ભલા માણા તું માગતો હતો એ ઉપલું ઉપલું હતું, અને અંદર અંદર મેલ કરે આની ઈચ્છા તને બહુ હતી, રાગ હતો એટલે લે માણ, કાળને આજ્ઞા કરે કે આનું તોડતા નહીં, હમણે રમવા દેવાને, ઠાકે તે દિવાત કલ્યાણ પામશે. એમ ઘણા મુમુક્ષુઓ જ્યાં ત્યાં આલોકમાં પરલોકમાં બીજે ત્રીજે એના રાગ પૂરા કરે છે. જેથી રાગ પૂરા થાય તેથી ભગવાનના શરણે સાચા દિલથી જાહે ને બીજે બધે વૈરાગ પામશે ને ભગવાનમાં ભક્તિ પામશે ત્યારે કલ્યાણ થાય. 1 લાખ વર્ષે, 2 લાખ વર્ષે, 5 લાખ વર્ષે જેથી થાય તેથી. ધડાધડા આજ જન્મે કલ્યાણ જોતું હોય તો ધડાધડા આજ જન્મે બધામાંથી વૈરાગ પામવું જોઈએ અને એક ભગવાનમાં જ રાગવાળા થવું જોઈએ તો મેળ પડે. હવે એવી કોઈ ઉતાવળ હોય નહીં, એવા કોઈ દાખલાય હોય નહીં, એવા થવા કોઈને શરણે સાચા દિલથી જઈએ નહીં, નિષ્કપટ રહીએ નહીં, અને આપણી રીતે પાછા આપણે આમ થઈને તેમ છે ને એમ કર્યા કરીએ તો પછી બધું જય સ્વામિનારાયણ. રાજવો રાજવો હજી વાર છે. સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, આવો સંપ્રદાય મળ્યો છે, સંતો મળ્યા, ભક્તો મળ્યા, બધું મળ્યું, પણ આપણે એને લાયક ક્યાં છીએ? એટલે આપણને તો આપણી લાયકાત પ્રમાણે મળશે.
શું છે ભગવાનનો સંકલ્પ? એની ઈચ્છા હોય આપવું. આ ભગવાનની નિયમ છે, એનો સંકલ્પ છે, એનો સ્વભાવ છે. આપણે ઈચ્છા ન હોય તે કોઈ દી ન આપે. ઈચ્છા હોય એ જ ભટકાડે ને એમાં આપણું બધું વપરાય જાય અને એમાં એનો ફાયદો બહુ છે. આપણે ભજન કર્યું, તપ કર્યું, વ્રત કર્યું, યાત્રા કરી, ધર્માદો કર્યો, ભજન સેવા સત્સંગ બધું કર્યું અને ઈચ્છા રાખી કાંઈક માયિક પદાર્થની, તો માયિક પદાર્થ જ મળે, મોક્ષ ન મળે. અને ભગવાનને એવું બધું દેવું હેલું પડે છે, બહુ હેલું પડે. ભજન ભક્તિ તો હોના જેવી છે અને આપણે ઈચ્છું હોય એ ધૂળ જેવું હોય તો ભગવાનને હોનું લઈને ધૂળ ભટકાડવામાં ખોય ઠૂંસ. અને આપણે ભજન ભક્તિ બધું કરીએ અને ભગવાનની મૂર્તિને માગીએ તો ભગવાનને ભી પડે, મારો બેટો આ મને પકડશે. એના સિવાયની માયા માગો એટલે ભગવાન ખુશ, વળગાડી દે, જા તમ તાર લહેર કર, તારા જેવા કરોડો બ્રહ્માંડમાં અનેક લહેર કરે, તું એક વધારાનો ઠપકાર, જા લહેર કર, લહેર કર, હું જોઈશ તાર, લઈ જા, મારા સિવાયનું બધું તને આલ્યું, મને માગતો નહીં અને મને જ માગીશ તો બીજું કાંઈ મળશે નહીં. પછી રોતો નહીં કે આમ જોઈને તેમ જોઈને બ્લાઉન જોઈને બધું જ થાય, હું એક મળું, મને પામવાનો એક રાગ પૂરો થાય, બીજો એકે પૂરો ના થાય જો મને મળવું હોય તો. પણ અમારે તો બધા પૂરા કરીને તમને મળવું છે, તો ઈ કયો ઈ કયો, તો પછી રાગ પૂરા કરો પછી તરી લાખો રહ, ના ના એકદમ જલ્દી પૂરા થઈ જાય, એમને કોઈને થતા નથી, વર્ષો વયા જાય. એ તો એક ઘાન બે કટકા કરીને બધા રાગને તોડી નાખે ને એક ભગવાનમાં જ દિલ જોડી દે તો થાય. પણ એટલો બધો બળ્યો અને કાબેલ જીવ કાઢવો ક્યાંથી? માથા હાટે ભક્તિ કરનારા બહુ ઓછા હોય છે, ઠીસુક ઠીસુક ભક્તિ બધા કરે છે, સમજાણું? તો આપણે બધાની એવી છે ને ઠીસુક ઠીસુક, ધબધબાટી બોલાવી દે એવી ભક્તિ ભજન કીર્તન કોકના છે આટલી આમ તમારે જોડદાર. તો શું છે ભગવાનનો સંકલ્પ? એને જોતું એ ભટકાડી દેવું, આ એનો સંકલ્પ. વળી દાતા માટે આવો સ્વભાવ જ યોગ્ય ગણાય, ભાષ્યકાર કહે છે. દાતા હોય ને દાતા, એના માટે આ સ્વભાવ જ યોગ્ય છે કે જેની જે ઈચ્છા હોય તેને તે આપવું. હે, જેને જેની ઈચ્છા હોય તેને તે આપવું, પોતાને જે દેવાની ઈચ્છા હોય એ જ આપવું, તે દાતા માટે યોગ્ય સ્વભાવ ન કહેવાય. દાતા થઈને બેઠા, આય ભાઈ હું જોઈએ છે, સમજ્યા? તો કે મારે પેન જોઈએ છે, પેન નથી લે પેન્સિલ, એમ કરીને દાતા પાસે પેન્સિલ પડી, પેન્સિલ ઠપકારે. બોલ્યો કે પણ મારે પેન જોઈએ, પણ મારી પાસે પેન્સિલ છે, હવે આવું હાલતું છે, ન હોય ના પડે, પેન નથી મારી પાસે. તો કે ના તું લઈ જ જા પેન્સિલ, કેમ? તો મારે દેવાની છે, નડે છે, આવું ન હાલે. દાતા તમે બન્યા છો તો જે તમારી પાસે માગે એ આપો, નો હોય ના પાડો, સમજાણું? અને આ દાતા એવા છે, એની પાસે બધું છે, બધું છે. દીકરો જોઈ છે કે આલ્યો ગલોલા જેવો, બોલ. પત્ની જોઈ છે કે આલી, બોલ. હું જોઈ મકાન આલ્યું, માન આલ્યું, બોલ ને. મારે તમારી મૂર્તિ જોઈ છે, એમ તો ભજન કર. ચોખ્ખો થા, ચોખ્ખો થા, મૂર્તિ ધારી શકે, મૂર્તિ સંભાળીને મને અખંડ તું માણી શકે એવો પાત્ર તો હતા. હજી ત્યાં કરેલા ભજન ભક્તિ સાધન બધું બહુ ઓછું છે, એની એટલી કિંમતમાં તું મળું નહીં, એટલી કિંમતમાં તો આ બધું મળે. હાથથી જોતો હોય તો વધારે પૈસા થાય કે ન થાય? તમારે હાથથી લેવો, તારી પાસે પૈસા બકરું લે એટલા છે, લાય પૈસા લે બકરું ભાગ, પણ મારે હાથથી હાથથી જેટલા પૈસા નથી હાથથી મળતો છે, એ પ્રમાણે ભજન ભક્તિ ન કરવું પડે તો પછી વાત તું કરો છો. માટે દાતા એને કહેવાય કે જે ઓલાને જોતું હોય આપે, એ સ્વભાવ એનો યોગ્ય કહેવાય. ભાઈ જો ઓલી જંગલમાં રહેતી હોય કિરાતની સ્ત્રી, એને ચણોઠીની માળા જેટલી ગમે ને એમાં જેટલી ખુશ થાય એટલી તો છે ને, હારો હોનાનો નંગ જડેલો હાર આપો ને તોય ન લે, એ નહીં, ચણોઠીની માળા આપો. કેમ? એને એનું જ માધ્યમ છે, એમ ઘણાને માયાનું જ માધ્યમ છે, મૂર્તિનું એટલું છે નહીં, એટલે બિચારો માયા માગે. તો ભગવાન એને માયા જ આપે છે કે લઈ જાય, પરાયણે મૂર્તિ દેતા નથી. અને એવી જેને ચણોઠીની માળા ગમે અને હોનાનો હાર આપે એવી કાંઈ હારો દાતાનો કહેવાય, એને ગમતું નથી ને શું કામ દો? વાત હાથે આવી ગઈ. હા, છતાં એવી સ્ત્રીને રત્ન આપવું, રત્નની માળા આપવી, તે તો આપનારાની અજ્ઞાનતાને સૂચવે છે. શું? આપનારાને ખબર નથી પડતી કે મારે આપવાનો હેતુ શું. આપવાનો હેતુ તો એટલો જ હોય ને કે હામો માણા રાજી થાય, કે બીજો હેતુ હોય? દાતાનો હેતુ શું હોય? ના, ઘણા દાતા એવા છે, હામો રાજી થાય કે ન થાય મારું નામ આવવું જોઈએ, સમજાણું તમને?
એવા ભંગારિયા જે દાતાઓ છે, રજોગુણી તમોગુણી દાતાઓ, એ કાંઈ કામના નહીં. ભગવાન તો અતિ દિવ્ય મંગલકારી અલૌકિક મૂર્તિ છે, એ કોઈ દી પોતાનું માન પોષવા હારું આપણને કાંઈ દાન નહીં દેતા. નામ આવે એટલા માટે નથી દેતા, વખાણ થાય એટલે નથી દેતા. એ તો આપણું ભલું કરવા આપણને ગમતું હોય આપે, અને આપણને ગમતું હોય એ આપે એમાં જ આપણે રાજી થઈને આપણું ભલું થાય. ભલામણ ભટકાડે બીજું, એમાં આપણું શું સારું થાય? ભગવાનને તો બધાને રાજી કરવાનો ભાવ છે, અને આપણે બધા ત્યારે જ રાજી થઈએ કે આપણને જે ગમતું હોય તે ભગવાન આપે. એટલે ભગવાન આપણું ગમતું બધું આપ્યા કરે છે. આપણને જેથી મૂર્તિ ગમશે તેથી મૂર્તિ આપશે, એ સૌથી અધિકપણે ગમવી જોઈએ. બીજું ગમતું હોય ને મૂર્તિ ગમતી હોય, પણ બીજું વધુ ગમતું હોય તો પહેલું એ જ ભટકાડે. વાત આવી બધી છે, આ સમજવા જેવી છે. ક્યાંય સમજવા મળે ન મળે, ભગવાને કૃપા કરીને આજે આપણને આવું સમજવાનું આવ્યું છે. પકડો, આ બધું સમજો, ખ્યાલ આવ્યો? જોતું ન હોય ભટકાડે એ દાતા છે ને, જરા રજોગુણી માની અકોણો અભાગ્યો યશની ભૂખ વાળો નામના વાળો કામના વાળો ભંગાર દાતા કહેવાય. એવાથી કાંઈ એની પાસે જનારા સુખી થાય નહીં. કેમ છે? જોતું હોય કાંઈક ને ભટકાડે, કાંઈ એમાં શું સુખ થાય? સમજ્યા? એ કહેતો અમારે ભેંસ જોઈએ છે, આપણે એમ કે ગાય લે, ગાયનું દાન સારું કહેવાય. પણ માર નહીં જોતી ગાય, એટલે ગાયનું દૂધ મંડળે છે, ભેંસ દેવે દાનમાં દો. હવે ગાય લઈ જાય ને, ગાયનું માહિતમ છે, આમ છે તેમ છે. આવું ભગવાન ન કરે, એ આપણે કરીએ. કેમ છે? ગાયું વધી ગયું હોય, ડોબું જોતું હોય, આપણે દેવાનું હોય નહીં તો શું કરવું? તદાવશ્યમ અપેક્ષતે પ્રાર્થના, માટે પરમાત્મા મુમુક્ષુની પ્રાર્થનાની અવશ્ય અપેક્ષા રાખે છે કે બોલ તારે શું ઈચ્છા છે, તારી ઈચ્છા બતાય. પ્રાર્થના અર્થના, અર્થવું સ્વાર્થ, અર્થ એટલે માગવું. પ્રાર્થનામાં માગવાનો ભાવ છે. સ્તુતિ છે એ અલગ વસ્તુ છે, કાલી ભગવાનના વખાણ કરવા સ્તુતિ, પણ પ્રાર્થનામાં માગવાનો ભાવ છે. એટલે ભગવાન કહે છે કે તારે શું જોઈએ છે, નોંધાય, અપેક્ષા રાખે છે, માટે બોલી દેવું. હાસું બોલવું, ખોટું નહીં બોલવાનું, સમજાણો? હા, પ્રાર્થનાની અવશ્ય અપેક્ષા રાખે છે, અને જો અપેક્ષા ન રાખે તો લોકમર્યાદાનો પણ ભંગ થાય. સમજ્યા? લોકમર્યાદાનો ભંગ થાય, કારણ એવું કે લોકમાં એવી મર્યાદા છે કે એને જોતું હોય આપવું, અને ભગવાન જો એ મર્યાદાને ઉલ્લંઘન કરે ને હામાં ન જોતું એવું દીધા કરે તો મહારાજ તો આમ ભગવાન તો ભગવાન રહ્યા, પણ હારા માણાવાય ન ગણાય. લોકમર્યાદા તો રાખવી જોઈએ ને. સમજ્યા? કોક માણા બિચારો ભૂખ્યો હોય, એને ખાવા જોતું હોય, બરાબર છે? અને આપણે એમ કહી લે હોના હાર પહેર, બોલો કે ભાઈ સાહેબ હાર નહીં, આ હાર દો. સમજો છો કે નહીં? કાંઈ સમજતા નથી, ખરું ખોટું? માટે પ્રાર્થના, હે પ્રભુ, હે પ્રભુ, મારે આ જોઈશે, આ જોઈશે, એમ કહેવું. હા, ભગવાન સિવાયનું જોતું હોય તો સકામ ગણાયશું, કાંઈ ના નથી પાડતા એ પ્રાર્થના કરવાની, અને ભગવાન જ જોતા હશે તો નિષ્કામ ગણાય છે. સકામ હો કે નિષ્કામ, પ્રાર્થના કરવી ફરજિયાત છે. સાંભળ્યો? તો આ રીતે ગોપતૃત્વ વર્ણમ નામનો જે આ એક શરણાગતિનો ભાગ અંગ એની આપણે વાત કરી. હવે પાંચમો આવે છે આત્મનિક્ષેપ, એ મેઇન શરણાગતિ છે. છઠ્ઠું કાર્પણ્ય એ અંગ છે, આ અંગી એ બધી વાતો આપણે પછી કરશું. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનાર, તમે મળ્યા તો સુખ છે રાજુ, મારે હૈયે મોટા સંતો આ
સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.